हेलो फ्रेंड्स, डार्टिक क्राफ्ट एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। आपने टेट टू टार स्पेशल ना टॉपिक्स जोईए छे। आज टॉपिक्स जोईशुं नफो अने खोट। जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी तो प्लीज़ करी नाखजो अने बेल आइकन पर खास क्लिक करजो। तमने नवा अपडेट्स तमने जोता जोवा मळशे। आवा टेट टू ना मॉडल पेपरनो सोल्यूशन पण हूँ विडियोस मारा मूकेला छे, तमे एने जोई शको छो अंदर प्लेलिस्टमां जईने। तो शुरू करिए नफो अने खोट। आपणे नफो खोटना क्वेश्चन पूछाता हुआ है। हमें छ सात आठ में अत्यारे कोई पर्टिक्युलर टॉपिक कोई चैप्टर नफो खोटन आतु नहीं, एट्ले थोड़ा कॉन्सेप्ट अपन ख्याल हो तो भी आप एक बार जोई लीए कि जेथी आपने अपने कोई दाखला पूछा तो आपने सरलती गणी सकी। तो पहलूँ है नफो खोट में मूल किंमत अथवा खरीद किंमत है। जे किमते वस्तु खरीद में आने मूल किंमत खरीद किंमत कहवाई। खराजात वस्तुनी मूल किंमत पर थता वधारा खर्च ने खराजात कही। कोई वस्तु आप खरीदी होने पर कहीं खर्च करो होने खराजात कहवाय। पड़तर किंमत है मूल किंमत और खराजात सरवाड़ा ने पड़तर किंमत कहवाय। के वस्तु ने पड़ी है एम वस्तु खरीदी एम आप खर्चो करो जितना में पड़ी एने पड़तर किंमत कहवाय। वेचाण किंमत एट जी किंमते वस्तु ने वेचवामां आवे एने वेचाण किंमत कहवाय। જ્યારે ખરાજત આપી હોય ત્યારે મૂળ કિંમતને સ્થાને પડતર કિંમત લેવાની હોય છે, કેમ ખરાજત આપણે એડ કરવાની હોય છે એટલા માટે પડતર કિંમત લેવી પડે. જો નફો બરાબર જ્યારે વેચાણ કિંમત છે એ મૂળ કિંમત કરતાં વધારે હોય ત્યારે આપણે નફો થાય, તો નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, અથવા તો આપણે પડતર કિંમત પણ લખી શકીએ જો ખરાજત આપી હોય તો. ત્યારબાદ ખોટ બરાબર જ્યારે વેચાણ કિંમત મૂળ કિંમત કરતાં ઓછી હોય ત્યારે આપણને ખોટ જાય. ખોટ બરાબર મૂળ કિંમત એટલે પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. હવે રીત જોઈએ કે વાર રીતના આપણે દાખલા પૂછા છે. રીત એક છે કે નફો અથવા ખોટ ટકામાં શોધવા. જ્યારે આપણને નફો અને ખોટ ટકામાં શોધવાનું કીધું હોય તો જો નફો ટકામાં શોધવાનું હોય તો નફો ગુણ્યા 100 ભાગ્યા મૂળ કિંમત અથવા પડતર કિંમત, અને ખોટ આપી હોય ટકામાં તો ખોટ ગુણ્યા 100 ભાગ્યા મૂળ કિંમત અથવા પડતર કિંમત. જોઈએ આપણે ઉદાહરણ. 4500 રૂપિયાનો મોબાઈલ રૂપિયા 5400માં વેચતા નફો થશે કે ખોટ, કેટલા ટકા આપણને એવું પૂછ્યું છે. તો આપણે એ જોઈએ મૂળ કિંમત કેટલી છે 4500 રૂપિયા અને વેચાણ કિંમત છે 5400 રૂપિયા. એટલે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત થાય. એ 5400 માઇનસ 4500 બરાબર 900 રૂપિયા આપણને નફો થાય. તમે એ પદ પણ મૂકી શકો છો કે અહીંયા મૂળ કિંમતે નફો ગણાય તો 900 રૂપિયા નફો, તો 100 રૂપિયા એ કેટલો, તો 100 ગુણ્યા 900 ભાગ્યા 4500, તો આપણે તમને એનો જવાબ મળી જાય 20% નફો થાય. મેં સૂત્ર પ્રમાણે મૂક્યું છે, સારી તમને આગળ બતાવ્યું. સૂત્ર યાદ ના ડાયરેક્ટ પદ મૂકી શકો. મૂળ કિંમતે નફો ગણાય તો મૂળ કિંમત એટલે 45 રૂપિયા, મૂળ કિંમતે 900 રૂપિયા નફો તો 100 રૂપિયા મૂળ કિંમતે કેટલો, એ રીતે. ચલો આગળનો પ્રશ્ન છે. 2250 રૂપિયાની વસ્તુ રૂપિયા 1890માં વેચતા નફો થશે કે ખોટ, કેટલા ટકા. મૂળ કિંમત 2250 છે, વેચાણ કિંમત 1890 છે, તો ખોટ જવાની મૂળ કિંમત ઓછા વેચાણ કિંમત. તો 360 રૂપિયા ખોટ જાય તો 2250 360 રૂપિયા, તો 100 એ કેટલા, તો ખોટ તમને ટકામાં મળી જાય. ત્યારબાદ છે એક્ઝામ્પલ. એક વેપારીએ 6 નંગ રૂપિયા 10ના ભાવે મોસંબી ખરીદી, 4 નંગના રૂપિયા 6ના ભાવે વેચતા, તેને કેટલા ટકા નફો થાય કે ખોટ. હવે નંગ અને ભાવ આવ્યા. 6 નંગના ભાવ 10 રૂપિયા છે તો 4 નંગના કેટલા. અહીં આપણને જેમ નંગ વધે એમ ભાવ પણ વધે એટલે સમપ્રમાણમાં છે. સિમ્પલ આપણે 6 ગુણ્યા 4 બરાબર 10 ભાગ્યા 4 કરી દઈએ. 6 તો માઇનસ 1 ભાગ્યા 10 અહીંયા આપણને આપ્યું છે. 4 નંગના રૂપિયા 6ના ભાવે તો આપણે અહીંયા લખી શકીએ કે જુઓ ચોકડી ગુણાકાર કર્યો છે આપણે 6 ગુણ્યા 6 માઇનસ 4 ગુણ્યા 10 ભાગ્યા 4 ગુણ્યા 10, એટલે માઇનસ 1 ભાગ્યા 10 આવે. એટલે અપૂર્ણાંક સંખ્યાને 100 વડે ગુણતા ટકા મળે આપણને, એટલે માઇનસ 10% એટલે 10% જેટલી આપણને ખોટ જાય. તમે આને મૂકીના ગણ આના 6 નંગના રૂપિયા 10ના ભાવે એટલે તમે એક નંગના રૂપિયો પણ લાવી શકો અને આના એક નંગના રૂપિયા લાવી શકો અને એના પર તમે દાખલો પણ તમે ગણી શકો અને તમે આ રીતે પણ ગણી શકો છો. તમને જે અનુકૂળ આવે એ રીતે તમે ગણી શકો છો. ત્યારબાદ છે એક માણસે 16 નંગના રૂપિયા 24ના ભાવે ફળ ખરીદી, 8 નંગના રૂપિયા 18ના ભાવે વેચ્યા, તો નફો જશે કે ખોટ, કેટલા ટકા. તો નંગ અને ભાવ કહીએ 16 ના 24 8 ના 18, તો 8 18 ગુણ્યા 16 અને 24 ગુણ્યા 8 ભાગ્યા 8 ગુણ્યા 24, 1/2 ને 100 વડે ગુણ્યા એટલે 50% નફો થાય. પ્લસ આવ્યું એટલે મને નફો થયો.
અહીંયા ધન છે એટલા માટે નફો થાય, ઋણ આવ્યો તો ખોટ જાત. ત્યારબાદ 27.50 રૂપિયામાં ખરીદેલી વસ્તુ 28.60 રૂપિયામાં વેચતા કેટલા ટકા નફો થાય? તો મૂળ કિંમત 27.50, વેચાણ કિંમત 28.60, નફો થશે 1.10. તો એનું નફાનું સૂત્ર મૂકી દઈએ તો આપણને નફો 4% મળી જાય. ત્યારબાદ રીત 2 છે કે નફો કે ખોટની ટકાવારી પરથી મૂળ કિંમત કે વેચાણ કિંમત શોધવી. ટકાવારી આપી હોય ને આપણે વેચાણ કિંમત શોધવાની હોય તો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100/100 નફો. એના પરથી વેચાણ કિંમત શોધી કે વેચાણ કિંમત કરતાં બનાવીએ આપણે તો મૂળ કિંમત ગુણ્યા 100 નફો ભાગ્યા 100, અથવા મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100/100 માઇનસ ખોટ. એના પરથી વેચાણ કિંમત તમને મળી જાય. જોઈએ આપણે એનું ઉદાહરણ કે રૂપિયા 2500માં ખરીદેલી ટેબલ 15% નફો લઈ વેચતા કેટલા રૂપિયા ઉપજે? તો મૂળ કિંમત 2500 રૂપિયા, નફો 15%, તો વેચાણ કિંમત શોધવાની છે. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત કૌંસમાં 100 નફો ભાગ્યા 100, એટલે મૂળ કિંમત થશે તમારી 2500, નફો તમારો 115, 100/15 એટલે 115, અને 100 એટલે 2875 રૂપિયાની વેચાણ કિંમત થાય. અહીંયા 7500 રૂપિયાની વસ્તુ 25% ખોટ લઈને વેચતા તેની વેચાણ કિંમત શોધો. તો મૂળ કિંમત બરાબર 7500 રૂપિયા, ખોટ 25% ગઈ, વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત કૌંસમાં 100 - ખોટ / 100 તમને અહીંયા મળી જાય. એક વસ્તુ 1710માં વેચતા અહીંયા આપણને મૂળ કિંમત શોધવાની છે. મૂળ કિંમતમાં ખાસ આ સૂત્ર તમને ઉપયોગી થશે. મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100/100 નફો, તો કિંમતો મૂકતા આપણને 1500 રૂપિયા મૂળ કિંમત મળે. રીત નંબર 3 છે, કોઈપણ વસ્તુને 2 વખત લેવેચ થતી હોય અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, કોઈ આ લે પછી ટકા વધારીને બીજો લે રીતના, તો એનું સૂત્ર આવશે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100/નફો ગુણ્યા 100/ખોટ. એક નફો બરાબર 100, નફો વત્તા 100 કરવાના, નફો 100 - ખોટ કરવાની. અહીંયા દાખલો જુઓ તમે, નરેશે 30% નફો લઈ રાકેશને સાયકલ વેચે છે. રાકેશ તે સાયકલ 20% ખોટ ખાઈને હરેશને રૂપિયા 520માં વેચે છે. તો નરેશને તે સાયકલ કેટલામાં પડી હશે? તો નફો 30% છે, ખોટ 20% છે, વેચાણ કિંમત 520 રૂપિયા છે. તો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100/100 નફો ગુણ્યા 100 - 100 - ખોટ. કિંમતો મૂકીએ તો આપણને જવાબ આવશે 500 રૂપિયા. અહીં નફો અને ખોટ આપી છે, તેમ બંને નફો કે બંને ખોટ પણ આપી હોય તો સૂત્રમાં આ રીતે આપણે કરવાનું, 100 - નફો / 100 - નફો. જો એક જ વ્યક્તિ દ્વારા વસ્તુની લેવેચ થતી હોય, આ અલગ અલગ વ્યક્તિઓ તો હવે એક જ વ્યક્તિ લેતી હોય, તો જુઓ વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ગુણ્યા 100/100 - 100 - ખોટ, એટલે 100/ખોટ કરવાની વેચાણ કિંમત. મૂળ કિંમત હોય તો એનું ઉલટું થાય. તમે કોઈ પણ એક સૂત્ર યાદ રાખો તો બીજું તમને ઓટોમેટિક એના પરથી મળી જાય. તો રકમ આપી છે 570 રૂપિયામાં એક વસ્તુ વેચતા 5% ખોટ જાય તો 5% એ ખરીદ કિંમત, સોરી ખરીદતા આપી છે, ખરીદ કિંમત છે. તો આપણે વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે. તો વેકી બરાબર મૂકી ગુણ્યા નફો ભાગ્યા ખોટ, તો નફો 105 અને ખોટ 95, 630 રૂપિયા આપણને વેચાણ કિંમત મળે. એક મશીન રૂપિયા, સોરી 10% નફો લઈ વેચતા 5060 રૂપિયા ઉપજે છે. જો તે મશીન 4370માં વેચ્યું હોય તો કેટલા ટકા નફો કે ખોટ જાય? નફો 10%, વેચાણ કિંમત 5060 રૂપિયા અને મૂળ કિંમત શોધવાની. તો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100/100 નફો, તો આપણને 4600 રૂપિયા એની મૂળ કિંમત મળે. મૂળ કિંમત એટલી, વેચાણ કિંમત પાછી કરીએ તો ખોટ આપણને 230 રૂપિયા મળે. તો આપણે ખોટ ટકામાં શોધી 4600 રૂપિયા ખોટ આટલી, તો 100 કેટલી, તો આપણને 5% ખોટ જાય. ત્યારબાદ રીત 4 છે, વસ્તુની સંખ્યા પરથી નફો કે ખોટની ટકાવારી શોધવી. નફો કે ખોટ બરાબર મૂકીના નંગ માઇનસ વેકીના નંગ ભાગ્યા વેકીના નંગ ગુણ્યા 100. આવું જો આપ્યું હોય મૂળ કિંમતના મૂકીના નંગ આપ્યા હોય વેકીના નંગ આપ્યા હોય, તો આપણે સૂત્ર મૂકશું આવી રહ્યું 100/6 પાછળ 100 છે અહીંયા ગુણ્યા 100%. ધન જવાબ આવે તો નફો, ઋણ જવાબ આવે તો ખોટ. જો 24 ટેબલની મૂળ કિંમતે વેચતા કેટલા ટકા નફો કે ખોટ જાય? તો નફો કે ખોટ બરાબર મૂકીના નંગ માઇનસ વેકીના નંગ ભાગ્યા વેકીના નંગ ગુણ્યા 100%. તો 24 - 20/20 - 100, તો જવાબ 20% આવ્યો, તો 20% નફો થાય. ત્યારબાદ છે, 32 રમકડાની છાપેલી કિંમતે 40 રમકડા વેચે તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપ્યું કહેવાય? તો ડિસ્કાઉન્ટ આપણે લઈએ મૂકીના નંગ માઇનસ વેકીના નંગ ભાગ્યા વેકીના નંગ ગુણ્યા 100, તો આપણને 20% માઇનસ આવ્યા, તો 20% ખોટ જઈ કહેવાય. ડિસ્કાઉન્ટ આપી એટલે પેલાના ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય. રમેશે રૂપિયા 1400માં એક સાયકલ ખરીદી, 15% ખોટમાં વેચતા તેને કેટલા રૂપિયા મળ્યા હશે? મૂળ કિંમત 1400 રૂપિયા, ખોટ 15%,
વિચાર કિંમત શોધવાની છે. તો મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 ભાગ્યા 100 ગુણ્યા -ના ખોટ. તો વેચાણ કિંમત આપણને કરતાં બનાવી વેચાણ કિંમતને, તો વેચાણ કિંમત મળી જાય આપણને, કિંમતો મૂકીએ તો 1190 રૂપિયા વેચાણ કિંમત થાય. ત્યારબાદ ચિરાગે એક ઘડિયાળ જેની કિંમત રૂપિયા 400 છે તેને 20% નફો લઈને ખરે નીરવને વેચી, નીરવે 10% નફો લઈને ચિંતનને વેચી. તો ચિંતનને તે ઘડિયાળ કેટલામાં પડી હશે? બે વ્યક્તિ વડે લેવે થઈ છે તો મૂકી બરાબર 21 × 100 ભાગ્યા નફો × 100 ભાગ્યા નફો છે બંને બાજુ. તો આપણે વેચાણ કિંમતને કરતાં બનાવીએ તો આપણને 528 રૂપિયા મળી જાય. પછી આ નંબર પ્રશ્ન પૂછાયેલો છે ટેટમાં, 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી છે તો કેટલા ટકા નફો કે નફો થાય? તો નફો બરાબર મૂળ કિંમતના નંગ માઇનસ વેચાણ કિંમતના નંગ ભાગ્યા વેચાણ કિંમતના નંગ ગુણ્યા 100. તો 12 − 8 ભાગ્યા 8 × 100 તો 50% નફો થાય. ત્યારબાદ છે એક વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનું પ્રમાણ 4:5 છે તો નફોની ટકાવારી શોધો. મૂળ કિંમત બરાબર 4x, વેચાણ કિંમત બરાબર 5x, નફો બરાબર એમાં થશે. અહીં એક વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનું પ્રમાણ આપી 4:5 તો નફાની ટકાવારી શોધો છો. મૂળ કિંમત બરાબર 4x અને વેચાણ કિંમત બરાબર 5x, તો નફો બરાબર 5x એટલે x થશે. તો મૂળ કિંમત 4x છે, નફો x, તો 100 એ કેટલો? 25% નફો તમને થશે. ત્યારબાદ છે એક ટેબલની રૂપિયા 1265માં વેચતા ઉત્પાદકને 10% નફો, ડીલરને 15% નફો અને વિક્રેતાને 25% નફો મળે તેને મૂળ કિંમત શોધો. અલગ અલગ વ્યક્તિઓ વડે થાય છે માટે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત 100 ભાગ્યા નફો 100 ભાગ્યા નફો 100 ભાગ્યા નફો ગણતરી કરીએ મૂળ કિંમત તો 800 રૂપિયા મળે. ત્યારબાદ છે એક વસ્તુ 12% ખોટમાં વેચતા રૂપિયા 51.70 મળે છે તો મૂળ કિંમત શોધો. મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 ભાગ્યા 100 - ખોટ કિંમતો મૂકી આપે તો આપણને મૂળ કિંમત 58.75 રૂપિયા મળે છે. તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ, અને ખાસ બેલ આઇકન ઉપર ટિક કરજો જેથી મારા તમારે નવા અપડેટ્સ તમને મળતા રહેશે. અને બીજા ટેટના મોડેલ પેપર્સ છે, બીજા ટૉપિક્સ છે પણ એના વિડીયોઝ મેં મૂકેલા છે, તો પ્લીઝ જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ સો મચ.